हीरो वेश नहीं आत्मा मैश बातों कर से लेश डॉक्टर हितेश फॉर हिज वेलकम स्पीच। थैंक यू मेहुल भाई। हमें बातों कर से लेश हम कहूँ छेले बधाई तो नहीं बोला है। आई वेलकम स्वामी जी के एक इन्विटेशन आप ही बने तरह स्वामी जी हाँ पाड़ी जैसे मैं प्रोग्राम कहो तेरे स्वामी जी नॉर्थ इंडिया की अंदर प्रवास में था अने पछी ईमेल करो एटले तरत जस रिप्लाय आयो एटले आनंद वधी जाए। डॉक्टर महेश भाई पटेल गुजरात यूनिवर्सिटी फेकल्टी डीन एमने जयरे मैं एक वक्त फोन करो तो कि मारू नक्की नहीं मारू ट्रावलिंग चालतु हो तो मैं कहूँ कि ना अमें आ डेट फिक्स कर दी है आवाज है। जयरे इन्विटेशन कार्ड प्रिंट थे फोन करो कि रूबरू आए और एक बार इन्विटेशन आपव है तो चोखी ना पाड़ी दीदी बी ब्लॉक स्टाइल थी કે તારે રૂબરૂ આવવાની જરૂર નથી હું આવી જઈશ બહુ એવું હોય તને તો ખાલી પ્રોગ્રામ વોટ્સઅપ કરી દે। અને થેન્ક્સ ટુ મેનેજમેન્ટ મેડિકો ટીમ ડૉક્ટર પ્રજ્ઞેશભાઈને હવે ગયા વર્ષે તો કોન્ફરન્સ આપણે લિવર કોન 2014 થયું હતું અને બહુ સક્સેસફુલ હતી પણ છે ને બીજી વખત ડર લાગે સેકન્ડ મેરેજ હોય ને એવું થાય કે પહેલી વખત તો ગમ્યું પણ બીજી વખત ના થાય તો એટલે પણ પ્રેશર એવું હતું કે ઘણા બધા લોકો જેને અટેન્ડ કરી હોય એ આખું વર્ષ મળે એટલે પૂછે કે આ વખતે કરવાનું છે એટલે આપણે આમ હાથો પાડીએ કે હા હા પણ એટલે મેં પ્રજ્ઞેશભાઈને ડિસેમ્બરમાં પૂછ્યું કે પ્રજ્ઞેશભાઈ થોડી ઇન્ક્વાયરી છે 10-15 તો કરાય। પ્રજ્ઞેશભાઈને એઝ યુઝ્યુઅલ એક જ જવાબ હોય હા હા બસ કરો એટલે મેં પછી કહ્યું મારે નથી કરવાનું તમારે કરવાનું છે હા હા કે આપણે થઈ જશે કે મેં કીધું ડેટ તમે નક્કી કરો તેમણે મને ડેટ આપી 12th એપ્રિલ અથવા 5th એપ્રિલ એટલે 12th એપ્રિલ ફાઇનલ કરી અને કર્યું ત્યારથી લઈને આજે 8:45 સુધી હું અહીંયા હોલમાં એક પણ દિવસ આવ્યો નથી। પ્રજ્ઞેશભાઈ છે ડૉક્ટર જસવંતસિંહ દરબાર છે ડૉક્ટર દીક્ષિત સાહેબ છે ડૉક્ટર રાજેશભાઈ છે અને મેહુલભાઈ તો હોય જ અરે યાદ જ હતું નામ તમારું મેહુલભાઈ છે કાલે રાત્રે 11 વાગ્યા સુધી મને સુવા ના દીધું મેં કીધું હવે હું સુઈ જઉં છું તમારે જે નક્કી કરો એ કરજો। આ બધાની જો ટીમ ના હોય તો આ કોન્ફરન્સ સક્સેસફુલ થઈ જ ના શકે। આજે હું તો 8:45 એન્ટર થયો છું અહીંયા બીજો મોટો ફાળો હોય ને તો આપ લોકોનો છે જેણે મને આખું વર્ષ પૂછ્યું અને અમે જ્યારે રજિસ્ટ્રેશન માટે બધાને SMS કે વોટ્સએપ કરવાનું ચાલુ કર્યું ત્યારે અમારા જેટલા રજિસ્ટ્રેશન થયા છે ને બધા એક્ટિવ રજિસ્ટ્રેશન થયા છે। એક્ટિવ ઇન ધ સેન્સ કે જ્યારે અમે મેસેજ કર્યો હોય અને બધાએ રિપ્લાય કર્યો હોય એવું નહીં કે આપણે ફોન કરીએ કે ડૉક્ટર પટેલ સાહેબ આવશો અને પટેલ સાહેબ હા પાડે એવા નહીં પરંતુ સામેથી રિપ્લાય કરે હા ચોક્કસ આવીશ। ઘણાને તો બીજી વખત મેસેજ જાય ને ફોન કરી દે અરે યાર મેં તો રજિસ્ટ્રેશન કરાવ્યું છે મારી પર કેમ ફોન આવ્યો। એટલે આજે બધા જ લોકો પોતાની ઉપડી છોડીને આવે છે અને આઈ મસ્ટ સે થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓફ યુ। લીવ વેલ પેઇન ક્લિનિકને 4 વર્ષ પૂરા થઈ ગયા આમ જોઈએ તો એવું લાગે કે 4 વર્ષ થઈ ગયા આમ સવારે કાલે ચાલુ કર્યું આજે 4 વર્ષ ફટાફટ થઈ ગયા। ઘણા બધા એવું જ કે આજે સવારે વહેલી મારી આંખ ખુલી ગઈ 5 વાગે આંખ ખુલી ગઈ અને મેં વિચાર્યું કે આમ લીવ વેલ પેઇન ક્લિનિક 4 વર્ષ થઈ ગયા બહુ ખબર ના પડી પછી મેં થોડું શાંતિથી વિચાર્યું કે આમ કઈ રીતે ચાલુ થયું પછી એવું લાગે જો તમે એને ટુકડા ટુકડામાં વહેંચી નાખીએ ને તો એવું લાગે કે આ તો ઘણા બધું એમાં થયું ઘણી મહેનત પડી અને ધીરે ધીરે આ લીવ વેલ પેઇન ક્લિનિકે આટલી મોટી એક બેબી થઈ એમાં જો સૌથી એક મોટો ફાળો રહ્યો હોય જગ્યાના સિલેક્શનથી લઈ એનું સ્ટ્રક્ચર બનાવવાનું એ દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટિરિયર ડેકોરેશન તો મારા વાઇફનો છે હયાતી આઈ મસ્ટ સે થેન્ક્સ કે હવે આપણે હયાતીની જ વાત કરીએ નંબર તો લઈએ તો કદાચ અને મને સમય આપ્યો છે એટલે મને ક્લિનિકમાં રોજ જવા દીધો છે સવારે જતો રહો પેલા સાહેબ વાત કરી પ્રજ્ઞેશભાઈ દીકરો આમાં મમામ થતો જાય અને એ હયાતી અને મારા દીકરાને પણ થેન્ક્સ કહું જોઈએ કે એણે મને રોજ ભલે રડતા રડતા પણ જવા દીધો છે 4 વર્ષની અંદર મારી જોડે રહ્યા છે મારા સાસુ સાકરબેન એ આવ્યા છે અહીંયા આજે સસરા કનુભાઈ અને મારી આખી સક્સેસમાં જ્યારેથી હું જન્મ્યો ભણ્યો મેડિકલ કોલેજમાં એક વખત એવું થયેલું કે મને એમ થયું હું છોડી દઉં મને નથી ભણવું હવે લગભગ બધાને આવું થયું હોય
ત્યારે બોલે અવગર મારી જોડે આવી અને 24 કલાક મારી જોડે રહે મુંગા વડે 24 કલાક મારી જોડે રહે મારી સફળતા હંમેશા પાછળ દેસી રહે અને નિષ્ફળતા કે તકલીફ મારી જોડે આવે હું મારા ફાધર આવે છે મારા મધર પણ છે મારા બ્રધર છે અને બીજી વાત કે મેં જ્યારે ક્લિનિક ચાલુ કર્યું ત્યારે મોટાભાગના ડોક્ટર શું કહેતા હતા તો સ્પેશિયાલિટી નવી પેઇનની કે જો તાર ચાલુ કરવો તો કર કે પણ ડોક્ટર હેલ્પ નહીં કરે તને આપણે ડોક્ટર અને પેશન્ટ જ નહીં મોકલે કે હવે ચાલુ તો કરવું પડે એવું હતું ભણેલા હતા ટ્રેનિંગ હતી અને પૈસાની જરૂર પડે છે આપણે સાચું બોલવાનું ને પૈસાની જરૂર હતી એટલે ચાલુ કરવું પડે ને પણ એ દિવસથી લઈને મારું પહેલું પ્રોસિજર પહેલો પેશન્ટ પણ એક ડોક્ટર્સે મોકલ્યું છે અને આજ સુધીમાં એટલો બધો ડોક્ટર્સ મેડિકલ કમ્યુનિટીનો સપોર્ટ રહ્યો છે કે ખરેખર આખી વાતને ખોટી પાડે છે કે ડોક્ટર્સ ડોક્ટર્સની હેલ્પ નથી કરતો મને દરેક વખતે નહીં પેશન્ટ રિફર કરવામાં મારા કોઈ પેશન્ટને કોમ્પ્લિકેશન થયું હોય અને એ બીજા ડોક્ટર જોડે ગયું હોય તો એ ડોક્ટર્સે એમ કહ્યું છે કે આના લીધે નથી થયું આ તારો નવો ડિસીઝ છે એમ કરીને પણ મને ડોક્ટર્સે હેલ્પ કરી છે એટલે બધા જ ડોક્ટર આખી કોમ્યુનિટીનો હું ઋણી છું અને એ માટે જ આ ગયા વર્ષે એક વિચાર આવ્યો હતો કે આપણને તો ડોક્ટર્સે મેડિકલ ફ્રેટર્નિટીએ ઘણું બધું આપ્યું આપણને આ સફળતા આપી આપણને પેશન્ટ મોકલે આપણને રિસ્પેક્ટ આપ્યું એટલા બધા સિનિયર્સ ડોક્ટર છે એ બધા જ મોટાભાગના મારાથી સિનિયર્સ છે તો એમને પાછું શું આપી શકાય પેઇન મેનેજમેન્ટની લેક્ચર્સ લઈએ તો એમને મળે પણ જાણવા જ મળે ખાલી એમાંથી ઘરે ફાયદો લઈને જાય મેહુલ ભાઈએ કહ્યું કાકું વરસ હસતા રહે યાદ રાખીને કંઈક લઈ જાય ના થાય એમાંથી આ એક વિચાર જન્મ્યો કે બધાનો સ્ટ્રેસ ઓછો થાય બધાને આનંદ આવે બધાને ઘરે જઈને પણ આનંદ આવે એવું કંઈક કરી શકાય એમાંથી લિવવેલ કોન્ફરન્સનો જન્મ થયો આજે આપણી વચ્ચે લગભગ અમદાવાદના છે અને અમદાવાદથી બહારના રજીસ્ટ્રેશન પણ ઘણા છે ઘણા બધા ડૉક્ટર્સ આવ્યા છે લગભગ 101 ડૉક્ટર છે અહીંયા જે અમદાવાદથી 50 કિલોમીટર દૂરથી આવેલા છે આપણા માટે ખરેખર એમને એક વખત ચાળીઓથી બનાવ્યો લિવવેલ પેઇન ક્લિનિકની અંદર બધાના જ ફાળા વર્ણવી દીધા પરંતુ જો સૌથી વધારે ફાળો હોય ને તો મારા સ્ટાફનો છે એ લોકો જો ના હોત તો શક્ય જ નથી કે આ બધું થઈ શકે હિમાંશુભાઈએ કહ્યું એવું કે 5000 વાળા રૂપિયાવાળો માણસ શું કરે એટલું જ કરે ને પરંતુ મારા માટે એ બધા જ લોકો એક ફેમિલી મેમ્બર્સ છે અને આજે મને ક્લિનિકમાં ખખડાવનારા મને ખખડાવે મારો સ્ટાફ ખખડાવે કે સર તમે ટાઈમ ઉપડી ચાલુ નથી કરતા ને એવું પેશન્ટ જતા રહે છે એટલે મારે તો સવારે જવું ને એટલે ઘરેથી નીકળ્યા હોય તો ત્યાં પેલા ખખડાવતો એક સર તમે તો આવો છો મોડા આવો છો વહેલા થોડા પણ બેસીને ઇન્ટરનેટ ઉપર શું કરો છો ઉપડી સ્ટાર્ટ નથી કરતા ઉપડી મોકલી દઉં છું પેશન્ટ એવા જાનકીબેન હોય કે અમારો સ્ટાફ છે પ્રિયાબેન રાત્રે મારે એમ હોય મેં કીધું કે મારે 7:30 જવું છે એટલે 7:30 મને કહે સાહેબ મેં બે પેશન્ટ બોલાવે છે 7:45 આવશે એમનો જવાનો ટાઈમ તો 7:30 જ હોય પણ એમને ક્લિનિક માટે એટલો પ્રેમ કે ના મારે તો પેશન્ટ તો બોલાવવાના જ થોડો વખત મારે ના પડે બેન આજે તો હું ગમે તે કરીશ પેશન્ટ નહીં જોવો હવે તો મને ઘરે જ જવા દો એટલે આવો જ સ્ટાફ પડે મારા છે આનંદભાઈ છે વિજયભાઈ છે એકદમ મુંગારીને કામ કરનારા માણસો તો ગોવિંદભાઈ છે બહુ બોલનારા માણસો તો મયુરભાઈ છે ઘણા લોકો એવા જુદા જુદા પ્રકારના હોય સારસીબેન છે ખેલીબેન છે આ બધા જ લોકોના લીધે જ આ લિવવેલ પેઇન ક્લિનિકમાં શરૂઆતમાં 0 પેશન્ટથી લઈ અને આજે આટલા બધા પેશન્ટ થયા છે અને આખા સ્ટાફના મોઢામાં એક જ શબ્દ હોય ગમે ત્યારે પૂછીએ ત્યારે યસ સર શું કરવાનો છે આ તમને બધાને જે વોટ્સઅપ તે બધા મેસેજ આવતા હતા એ લોકો તરફથી આવતા હતા પ્લીઝ થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ થેન્ક્સ જે બધા નામ લીધા હજી ઘણા બધાના નામ લઈ શકાય એવું શક્ય નથી મિત્રો પણ ઘણા બધા છે એમનું નામ લેવાની જરૂર પણ નથી એમને તો હક છે આપણો તો થેન્ક યુ થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ઓવર ટુ મેહુલભાઈ આઈ રિક્વેસ્ટ ડોક્ટર તલ્લીકર એન્ડ ડોક્ટર સેક્રેટરી ઓફ ઇન્ડિયન સોસાયટી સ્ટડી ઓફ પેઇન ગુજરાત ચેપ્ટર ઓન સ્ટે even Dr. Parth Patel and Dr. Abhay Dikshit on stage, please. Dr. Parth is Joint Secretary of Bengal Medical Association.
બીજે બી એક બે શેર મૂકશો પ્લીઝ. રિક્વેસ્ટ કરીશ હિતેશભાઈને, પરમ પૂજનીય શ્રી અધ્યાત્માનંદજી મહારાજ અને આપણા ગેસ્ટ ઓફ ઓનર ડૉક્ટર મહેશભાઈ પટેલ પ્લસ આપણા બીજા ગેસ્ટ લઈને લાઇટનિંગ લેમ્પ પ્રગ્રેશન. પ્રિયાબેન, જાનકીબેન, સાહસીબેન, હિલીબેન, આનંદભાઈ, ગોવિંદભાઈ, મયુરભાઈ, વિજયભાઈ અને ડૉક્ટર જાનકીબેન, તમે લોકો અહીંયા પ્લીઝ ઉભા રહી જાઓ. જયજીબેન અને કલશોર પ્લીઝ આવી જાઓ. સેજુ પ્લીઝ, આપણે એક સરસ કામ કરીશું. લિવેલ પેનક્લિનિકના સ્ટાફ યાતીબેન અને કલશોર સાથે બીજી દીવી પ્રગટાવીશું. બીજી જ પડે ઈચ્છા કરીને ક્યાં કોઈને મનાવી શકાય છે? મોટા થવાની ઈચ્છા કરીને જુઓ, મોટા થવાની ઈચ્છા કરીને જુઓ, જટ મોટા તો થઈ જવાય છે, પણ ફરી પાછું નાના, પણ ફરી પાછું નાના થઈ જવું ક્યાં કોઈનાથી પણ થવાય છે. આજે આપણે આવા જ એક નાના બાળકનો કલરવ સાંભળવો છે, માય વોઇસ, અને એ છે